હેલો એવરીવન. તો આજે આપણે હેરસ્ટાઈલ ક્લાસ ચાલુ છે, તો આપણે ક્રિમ્પિંગ શીખવવાનું છે કે ક્લાયન્ટના હેર ઉપર કેવી રીતે ક્રિમ્પિંગ બેસાડવામાં આવે છે. પહેલાં આપણે મિડલ પાર્ટેશન કરીને એર ટુ એર સેક્શન કાઢી લેવાનું છે. બંને સાઈડથી આપણે સરખું સેક્શન કાઢતા જવાનું છે. ત્યાં બંને સાઈડથી સરખું સેક્શન કાઢી લીધું, એર ટુ એર સેક્શન સરખું સરખી રીતે આપણે કાઢી લીધું છે. ત્યારબાદ ફ્રન્ટના હેરને આપણે અહીંયા ક્લિપ કરી દેશું. હવે આપણે કાઢવાનું છે બનનું સેક્શન, જે સી સેક્શનમાં આવે છે. તેને આપણે ક્રિમ્પિંગ કરવા માટે આપણે સી સેક્શનમાં આપણે સેક્શન લેવાનું છે. આપણું સી સેક્શન છે. પહેલાં આપણે ક્રિમ્પિંગ સી સેક્શનથી ચાલુ કરીશું. ક્રિમ્પિંગ કરવા માટે આપણે સૌ પ્રથમ રૂટને ટચ કરવાનું, રૂટને આપણે મશીન ટચ થાય પણ ક્લાયન્ટને આપણે વરાળ ન અડે એવી રીતના આપણે મશીન ચલાવવાનું છે. એકદમ પતલા સેક્શનમાં આપણે ક્રિમ્પિંગ કરતા જઈશું. જો ક્લાયન્ટનો હેર ગ્રોથ ઓછો છે તો આપણે એને વધારે પ્રમાણમાં ક્રિમ્પિંગ આપવાનું છે, જેથી ક્લાયન્ટના હેર ફૂલી જાય અને એમનો ગ્રોથ દેખાય. સી સેક્શનમાં પાર્ટેશન છે એટલે આપણે પાર્ટેશન પણ એકદમ સ્ટ્રેટ અને સીધું જ લેવાનું છે. ક્રિમ્પિંગ પણ આપણે સ્ટ્રેટ જ કરવાનું છે. ક્રિમ્પિંગ કરતી વખતે આપણે વચ્ચે કોઈ જગ્યા બાકી ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. આપણે એને સ્ટ્રેટમાં પાર્ટેશન પાડીને ક્રિમ્પિંગ કરવાનું, પાર્ટેશન લીધેલું છે જેને આપણે ક્રિમ્પિંગ કરી રહ્યા છીએ. વધારે પડતો આપણે હાઈ બન લેવો હોય તો ત્યાં પણ આ સી સેક્શનમાં પણ આપણે ક્રિમ્પિંગ વધારે બેસાડવું પડશે, જેથી કરીને આપણો બન વધારે પુલિંગ લઈ શકે. જેટલું વ્યવસ્થિત ક્રિમ્પિંગ હશે એટલી તમારી હેરસ્ટાઈલ પણ સરખી રીતે બેસશે. ક્રિમ્પિંગનો ફાયદો જ એ છે કે તમારું પુલિંગ એકદમ મસ્ત રીતે થઈ શકે. તમારે કોઈ પણ ફ્લિપ્સ કરવી છે, તમારે કોઈ પણ વેરિએશન બનાવવું છે તો એ પણ સરખી રીતે બની શકે. બે ક્લાયન્ટને વરાળ અડે નહીં, તેના સ્કાલ્પમાં મશીન અડે નહીં એવી રીતે આપણે ક્રિમ્પિંગ કરતું જવાનું છે. આપણે હવે અહીંયા સી સેક્શનમાં ક્રિમ્પિંગ થઈ ગયું છે. હવે આપણે ફ્રન્ટ લૂકમાં કરવાનું છે.
હવે આપણે ફ્રન્ટ લૂકમાં ક્રિમ્પિંગ કરવાનું છે, જે બંને સાઈડ એર ટુ એર સેક્શન કાઢેલું છે એમાં પણ આપણે પતલા પતલા સેક્શન લઈને ક્રિમ્પિંગ કરીશું. આપણે ફ્રન્ટ લૂકમાં આપણે ક્રિમ્પિંગ વધારે પડતું બેસાડવાનું રહેશે, કારણ કે ક્લાયન્ટમાં જો વધારે પડતા બેબી હેર હશે તો એ તમને હેરસ્ટાઈલમાં બહુ કેવડાવશે, એટલા માટે આપણે ફ્રન્ટ લૂકમાં પણ એકદમ સરખી રીતે ક્રિમ્પિંગ બેસાડવાનું રહેશે, જેથી કરીને જે એના બેબી હેર છે એ બધા અંદર કવર થઈ શકે. જો ક્લાયન્ટના હેર ઓઇલવાળા હશે તો ક્રિમ્પિંગ કે કોઈ મશીન સરખી રીતે બેસશે નહીં, એટલે ક્લાયન્ટને હેર વોશ કરવાનું કહેવાનું ભૂલતા જ નહીં. ક્રિમ્પિંગ હંમેશા આપણે રૂટથી જ બેસાડવાનું રહેશે. જો તમે ક્રિમ્પિંગને સરખી રીતે બેસાડશો તો ક્લાયન્ટનો હેર એકદમ રફ અને ફૂલેલો થઈ જશે, જેથી કરીને તમે હેરસ્ટાઈલ સરખી રીતે ક્રિએટિવિટી કરી શકશો. તો હવે અહીંયા આપણે ફ્રન્ટ લૂકનું પણ એક સાઈડનું સેક્શન આપણે ક્રિમ્પિંગ થઈ ગયું છે, બીજી તરફ પણ આપણે ક્રિમ્પિંગ પૂરું કરવાનું છે. રીતના આપણે ફ્રન્ટમાં ક્રિમ્પિંગ વન સાઈડ પૂરું થઈ ગયું છે. હવે સેમ આપણે આ તરફ પણ એવી જ રીતે ક્રિમ્પિંગ બેસાડવાનું છે. ક્રિમ્પિંગ છે એ ક્લાયન્ટના હેરમાં બે કામ કરે છે, એક તો ક્લાયન્ટના હેરને ફૂલાવવાનું અને સેકન્ડ જેના હેર કર્લ્સ છે એને સ્ટ્રેટ કરવાનું. આપણે બેબી હેરને પણ કવર કરતા જશું.